પૂજ્ય બચુબાશ્રી શ્રીમતી દર્શનાબેન જરદોશીને સ્મૃતિભેટ અર્પણ કરી સ્વાગત સન્માન કરી રહ્યા છે. આપણી તાળીઓનો નાદ શરૂ રહેવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ ભગવાનની જય. આપણી વચ્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત અમારા સૌના માર્ગદર્શક અને માતૃતુલ્ય ઉત્તર પ્રદેશના ગવર્નર અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન, એમએલએ સંગીતાબેન, જેમના આમંત્રણથી અમે અહીંયા ઉપસ્થિત થયા છે, એવા ઉર્વશી કુંવરબા, એમના મોટાબેનશ્રી, ગંગાભાભી, સૌ મંચસ્થ મહાનુભાવો, કોર્પોરેટર બહેનો અને સ્વામિનારાયણ મહિલા લક્ષ્મીનારાયણ મહિલા મંડળ સાથે જોડાયેલી બહેનો તથા પત્રકાર મિત્રો, આજે ખૂબ આનંદનો દિવસ છે અને ખૂબ સરસ રીતે આ સમારંભમાં હાજર રહેવાની અને આટલી મોટી વિશાળ સંખ્યામાં બહેનોને મળવાની તક મળી. આમ તો જ્યારે અમેરિકાની અંદર કાપડની અંદર કામ કરતી મહિલાઓને એમના મહેનતાણાની અંદર જ્યારે અસમાનતા થઈ, ભાઈઓ કરતાં ઓછું મહેનતાણું મળ્યું, ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થવા માંડી. એ લોકો પોતાના હક્કો માટે લડ્યા અને ક્રમશઃ જતાં જતાં જે લોકો સરસ કામ કરતા હોય એવાને સન્માનવાનો કાર્યક્રમ ધીમે ધીમે આપણે 8 માર્ચના દિવસે મહિલાઓને પુરસ્કૃત કરવા માટેના કાર્યક્રમ કરવા માટે ભેગા થતા ગયા. પણ આજે મને ખૂબ આનંદ છે કે ઉર્વશી કુંવરબાએ ખૂબ સરસ આમંત્રણ આપીને અમને આ એવા સરસ કાર્યક્રમના સાક્ષી બનાવ્યા કે જેની અંદર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે ગુજરાતને મૂકીને ગયા હતા, જે ગુજરાતની અંદર જે એમણે શરૂઆત કરી હતી અને હવે આખા દેશની અંદર જે સ્ત્રી સશક્તિકરણનું કામ કરી રહ્યા છે અને એમના વિચારોને આગળ ધપાવવાનું કામ આજે જ્યારે મંડળ દ્વારા ઉપાડવામાં આવ્યું છે અને એમાં પણ એમના માતુશ્રીના જન્મદિવસથી શરૂઆત કરી છે, ત્યારે એમને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આની સાથે જોડાયેલી બહેનો પણ ખૂબ મહેનત કરી રહી છે. જે મંડળોની શરૂઆત થઈ રહી, જ્યારે મને યાદ છે કે કોવિડના કપરા કાળની અંદર જ્યારે 2-4 બહેનો મને આ પ્રવૃત્તિ કરતાં કરતાં મને મળવા આવી અને એમણે જે ઘરે બનાવેલા માસ્ક જ્યારે આપ્યા અને પછી એમનો નાતો અમારો બંધાતો ગયો. અમે 3 બહેનો, હું ઉર્વશીબેન અને રૂપાબેન વારંવાર ઉર્વશી કુંવરબાને મળતા અને પછી અમારા વિચારોની આપલે ચાલુ થઈ અને જ્યારે તમારી જોડે વારંવાર આ સંવાદ થયો ત્યારે એમ થયું કે સરકાર શ્રી જે રીતે સખી મંડળો દ્વારા બહેનોને ઘર ઉપયોગી ચીજ વસ્તુઓ બનાવવા માટેના જે કાર્યક્રમ કરે છે એમાં તમે સૌએ જોડાવવું જોઈએ. અને મને આજે ખૂબ આનંદ છે કે જે કાર્યક્રમની અંદર અમે ઉદ્ઘાટન કર્યું એ મંડળ દ્વારા બનાવવાવાળી વસ્તુઓ જ્યારે જોઈ ત્યારે ખરેખર ખૂબ આનંદ થયો કે એ જ પ્રમાણે આજે મંડળો કામ કરતા થયા. આજે અને બીજા 20 મંડળો આજે શરૂ કરવામાં આવ્યા, એટલે ધીમે ધીમે મહિલાઓની પ્રવૃત્તિ માટે ખૂબ સરસ જાગૃત થઈને આપ સૌ આ સેવા કાર્ય બજાવી રહ્યા છો. આમ તો આઝાદી મળ્યાને 75 વર્ષ થયા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ આપણને સૌને સંકલ્પ લેવડાવ્યા છે. આજે તમે ખૂબ સરસ દીકરીઓએ સંકલ્પ લીધા અને કુપોષણની સામે લડવા માટે, કારણ કે આખા દેશની અંદર લગભગ 13 કરોડ જેટલા બાળકો છે પણ 5.5 કરોડ બાળકો જે ફક્ત આંગણવાડીના માધ્યમથી નોંધાયેલા છે પણ બાકીના પરિવારના બાળકોની સ્વસ્થતાનું કામ પણ આપણે સૌએ ઉપાડી લેવાનું છે. એટલે જ્યારે કહેવાય ને કે દેશના પ્રધાનમંત્રી શ્રીનો જે વિચાર હોય એ તમે ખૂબ સરસ રીતે આજે જે આહાર તૈયાર કર્યો પ્રસાદી સ્વરૂપે અને એની અંદર જે તત્વો છે, જે ગુણતત્વો છે એના દ્વારા તૈયાર કરેલી આ સુખડી અને એ પ્રસાદી રૂપે વેચીને કુપોષણ સામે લડવા માટેની જે તૈયારી બતાવી છે તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમ તો આ પ્રવૃત્તિઓ ધાર્મિક રીતે જોડાયેલી છે, ધાર્મિક રીતે આપણને સંસ્કાર પ્રાપ્ત થાય છે અને જે રીતે આ માતા ભગીની બહેનો પોતે સ્વામિનારાયણ સંપ્રદાયને આગળ લઈ જઈને ખૂબ સારી રીતે સમાજની રચનાની અંદર અમને ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. હમણાં રવિવારે જ શાકોત્સવ થયો, તમે સૌ પણ ખૂબ સારી રીતે જોડાયા, અમે પણ આવા જ કાર્યક્રમોમાં અવારનવાર તમને મળતા રહીએ છીએ. તમે 3-3 વખત આ જ વિસ્તારમાંથી હું ચૂંટાઈને સંસદની અંદર ગઈ અને પ્રધાનમંત્રીશ્રીની જે નવી ટીમ બની એની અંદર સૌથી વધારે મંત્રીઓ આ વખતે લેવામાં આવ્યા, સૌથી વધારે મહિલા એમએલએ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય ભારતીય જનતા પાર્ટીના
અત્યારે જ્યારે એમની સાથે ખભા ખભે મેળવીને કામ કરી રહ્યા છે ત્યારે આપણે વસ્તીના અડધા એવા લોકો એટલે કે 1000ની વસ્તીએ 500 જેટલી બહેનો હોય તો એવી બધી જ બહેનો આવા સરસ કાર્યક્રમમાં જોડાઈને સમાજની રચનાનું અને જે જાગૃતતાનું કામ કરી રહી છે તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગાદીપતિ માતુશ્રીને એમના જન્મદિવસની શુભકામના પાઠવું છું અને ઉર્વશી કુંવરબાને પણ હું ચોક્કસ ખાતરી આપું છું કે તમે જે રીતે બહેનો અત્યારે નવા નવા કામો કરી રહી છે, જે મંડળો ખોલી રહી છે, જે પગભર થઈ રહી છે, ભવિષ્યની અંદર આ જ બહેનોને માર્કેટિંગની જરૂર પડશે, મોટા પ્લેટફોર્મની જરૂર પડશે. અત્યારે સુરત શહેરની અંદર હોય પછી આગળ વધીને ગુજરાત રાજ્ય અને દિલ્હી ખાતે પણ તમે આ બધી વસ્તુને બનાવીને એક્સપોર્ટ કરો એ માટેની જે કંઈ જરૂરી કાર્યરચના હશે એમાં આપણે સૌ સાથે મળીને જોડાઈશું. કારણ કે તમારા ઘરે બનાવેલા નાસ્તા, એની ક્વોલિટી, એની સ્વચ્છતા અને એને જ કારણે અત્યારે જે આપણે સ્વાસ્થ્યની વાત કરી, જે કુપોષણની વાત કરી, તેમાં આવા સરસ નાસ્તા, ગૃહઉપયોગી ચીજવસ્તુઓ આ બધાની અંદર આત્મનિર્ભર ભારત તરફ આપણે આગળ વધશું. ભારતની અંદર પ્રધાનમંત્રીશ્રીએ જે રીતે આત્મનિર્ભર ભારત તરફ જે આગળ વધવાના સંકલ્પ કર્યા છે એમાં તમે સૌ એમાં જોડાવાના છો. આમ તો હું રેલવે મંત્રાલય છું, રેલવે મંત્રાલયની અંદર પણ સૌથી વધારે મહિલાઓ કામ કરે છે. ટેકનિકલ ક્ષેત્ર હોય, ગાર્ડ ક્ષેત્ર હોય, એના એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય, મહિલાઓ ખૂબ મોટા પ્રમાણમાં પોતાનું યોગદાન આપે છે. અને એની સાથે જોડાયેલું મારું ટેક્સટાઇલ મંત્રાલય બીજું, લગભગ 65% મહિલાઓ એની અંદર બહેનો છે, જેની અંદર દૂર દરાજના વિસ્તારમાં પણ બહેનો ખેતીકામ કરતા કરતા પણ આવી રીતે હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટની કામગીરી ચાલુ રાખી રહી હોય છે. અને આપણે પણ જોયું છે કે સુરતની અંદર હીરા બજારની અંદર કામ કરતા પરિવારના ભાઈઓની સાથે બહેનો ઘરની અંદર નાની નાની મશીનરીઓ ઉપર સીવણકામ અને ભરતકામનું કામ કરતા હોય છે. તો આ જ રીતે આ વ્યવસાયની અંદર પણ સૌથી વધારે બહેનો જોડાયેલી છે. એટલે તમે ખૂબ સરસ રીતે એમાં કામ કરો. ભારત દેશની અંદર આપણે રહી રહ્યા છે, સુરત એક એવું સરસ શહેર છે, બેસ્ટ લિવેબલ સિટી ઓફ ઇન્ડિયાનું એને બિરુદ મળી ચૂક્યું છે. અને આ શહેરની અંદર આપણે પરિવાર સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહીએ એવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને દિવસે આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને આપણા સર્વ માટે સૌ આનંદની વાત છે કે આપણને આપણા આનંદીબેનનું માર્ગદર્શન આપણને મળવાનું છે. જ્યારે આ કૃતિ ચાલી રહી હતી ત્યારે પણ મને એમ થયું કે કેટલાય વર્ષોથી અમારે જ આવી કેટલી બધી રાજકીય બહેનોને બહેને તૈયાર કર્યા છે અને આ વિચારનો જે પાયો નખાયો છે એ વિચાર વધતા વધતા આગળ વધી રહ્યા છે અને હજુ પણ એમની પાસે એવા કેટલાક નવા વિચારો છે. જ્યારે મળીએ ત્યારે કશુંક નવું જાણવા મળે તો આટલી મોટી વિશાળ સંખ્યાની બહેનો એમની પાસેથી માર્ગદર્શન મેળવીને કૃતાર્થ થાય એવી અપેક્ષા. જય જય ગરવી ગુજરાત, ભારત માતાની જય.